વિદ્યાર્થી મિત્રો સુપર એકેડમી ની ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝ માં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ભણીશું. તો પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આપણે અગાઉના લેક્ચર માં જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, એમાં પહેલી પ્રક્રિયા જોઈ હતી કે સંયોગીકરણ, હવે ત્યારબાદ બીજી પ્રક્રિયા કે વિઘટન પ્રક્રિયા. તો એક ઉત્કલન, એક શુષ્ક ઉત્કલન ઘણીમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો કે આપણે આકૃતિમાં જોઈએ કે એક ઉત્કલ શુષ્ક ઉત્કલન એટલે શુષ્ક એટલે કે સૂકી નળી, કસ નળીમાં આપણે શું લેવાનું છે, ફેરસ સલ્ફેટના સ્ફટિક. ત્યાર પછી શું કરવાનું છે, ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો કે જ્યારે આપણે શરૂઆતમાં કે જે આપણે શુષ્ક ઉત્કલન નળીમાં ફેરસ સલ્ફેટના સ્ફટિક લઈ ત્યારે આપણે એનો કલર નોંધવાનો છે. ત્યાર પછી શું કરવાનું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની મદદથી ગરમ કરો કે જે આપણે આકૃતિમાં જોઈએ છીએ કે શુષ્ક ઉત્કલન નળીને બર્નરની જ્યોતથી આપણે ગરમ કરીએ છીએ. ત્યાર પછી આપણે ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગનું અવલોકન કરો. જ્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે ઉત્કલન નળીને બર્નરની અથવા તો સ્પિરિટ લેમ્પની મદદથી ગરમ કરીએ છીએ અને ફેરસ સલ્ફેટના સ્ફટિકનો શું બને છે કે ગેસ તરીકે નીકળે છે અને એ ગેસને શું કરવાનું છે, તમારા તરફ ધીમે ધીમે નાક તરફ વાળવાનું અને ફેરસ સલ્ફેટના રણોનું નોંધવાનું છે. એમાં FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ એમાં શું કરી દીધું, આપણે ગરમ કરી દીધું એટલે ગરમ કરશે અને શું કરશે, Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ અને SO2 અને SO3 જે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. હવે આ સમીકરણને આપણે સંતુલિત કરશું. તો અહીંયા એપીનો અણુ કેટલા છે, એક છે. તો નિપજમાં એપીનો અણુ કેટલા છે, બે છે. તો આપણે અહીંયા બે વડે ગુણીશું એટલે કે પ્રક્રિયક અને નિપજમાં એપીનો અણુ સંતુલિત થશે. ત્યાર પછી એસો સલ્ફરનું, સલ્ફરના કેટલા અણુ છે, બે અણુ છે. તો સલ્ફરના બે અણુ. ત્યાર પછી ઓક્સિજનના ચાર અને આઠ અણુ છે પ્રક્રિયકમાં. તો સામે નિપજમાં જોશું ત્રણ અણુ, બે અણુ અને ત્રણ અણુ એટલે કે આઠ અણુ નિપજમાં પણ થઈ જશે. તો આ એક સમીકરણ થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ જોઈએ. તો પ્રવૃત્તિમાં જોયું કે ફેરસ સલ્ફેટનો રંગ લીલો બદલાય છે અને તેમાંથી કે ફેરસ સલ્ફેટ ગરમ થવાથી એમાં લાક્ષણિક વાસ આપણે સૂંઘી શકીએ છીએ. ત્યાર પછી આગળ કે વિઘટન પ્રક્રિયા એટલે કે FeSO4 કે જે આપણી પ્રક્રિયા છે એક જ પ્રક્રિયામાંથી વધુ સરળ નિપજોમાં એટલે કે Fe2O3 પ્લસ SO2 અને SO3 તો આપણે ત્રણ નિપજ આપે છે. પ્રક્રિયા કેટલા છે, એક પ્રક્રિયા. તો કહી શકીએ કે એક જ પ્રક્રિયામાંથી વધુ સરળ નિપજોમાં રૂપાંતર થાય તે પ્રક્રિયાને આપણે કેવી કહીશું, વિઘટન પ્રક્રિયા. ત્યાર પછી આગળ જોઈએ કે ફેરસ સલ્ફેટ છે એના સ્ફટિકને ગરમ કરો તો તેમાંથી શું મળે છે, Fe2O3 ફેરસ ઓક્સાઇડ પ્લસ સલ્ફર સલ્ફર ઓક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો ત્યાર પછી તેનો કલર શું છે, એમાંથી વિઘટન થાય છે કે જે ફેરસ સલ્ફેટ છે એમાંથી ફેરસ ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટન થાય છે. તેથી આ પ્રક્રિયાને શું કહીશું કે એક જ પ્રક્રિયામાંથી વધુ સરળ એટલે કે વધુ સરળ નિપજોમાં રૂપાંતર થાય છે તો તેવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું, વિઘટન પ્રક્રિયા. તે વિઘટન પ્રક્રિયામાં વધુ એક ઉદાહરણ કે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી શું બનશે, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. એ પણ વિઘટન થાય કારણ કે એક જ પ્રક્રિયામાંથી બે નિપજોમાં રૂપાંતર થાય છે એટલે એને વિઘટન પ્રક્રિયા કહે છે. તો આ પ્રક્રિયા ઉદ્યોગોમાં પણ લેવામાં આવે છે. ત્યાર પછી કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કડી ચૂનો કહે છે કે કેલ્શિયમ ઓક્સાઇડને કડી ચૂનો પણ કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયા પણ જે વિઘટનની પ્રક્રિયા બને છે એ સિમેન્ટની બનાવટમાં કે સિમેન્ટની બનાવટમાં પણ વિઘટનની પ્રક્રિયા કરવામાં આવે છે. તો એનું રાસાયણિક સમીકરણ જોઈએ કે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ એને ઉષ્મા આપવાથી શું બનશે, CaO એટલે કે કડી ચૂનો પ્લસ CO2 બનશે. ત્યાર પછી આગળ કે આ પ્રક્રિયાને ઉષ્મા આપવાથી ઉષ્મા આપવામાં આવે છે તેથી આ વિઘટન પ્રક્રિયાને કે પ્રક્રિયા કહે છે, ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. એક ત્રીજું ઉદાહરણ કે ઉષ્મીય વિઘટન અથવા તો વિઘટન પ્રક્રિયામાં તો શું કરવાનું છે, એક ઉત્કલન નળી લેવાની છે એમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકો લેવાના છે. તો ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લેવાનો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. તો હવે શું કરવાનું છે, આકૃતિમાં બતાવ્યા મુજબ ઉત્કલન નળીને બર્નરની વડે ગરમ કરવાની છે. તો આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક ઉત્કલન નળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકો લીધા છે એને બર્નરની વડે ગરમ કરીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને અવલોકન શું જણાશે કે તમે જે બર્નર વડે લેડ નાઇટ્રેટને ગરમ કરો છો તો તમને ઉપર કંઈક ધુવાણ અથવા તો કંઈક વાયુ સ્વરૂપે તમને દેખાશે. તો એ વાયુ સ્વરૂપે કેવા કલરના હશે, કથોઈ રંગના હશે.
તમને કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે અને આ ધુમાડો શેનો હશે નાઇટ્રોજન ઓક્સાઇડનો તો આપણે એનું ઉદાહરણ જોઈએ રાસાયણિક સમીકરણ PbNO3 twice એટલે કે લેફ્ટ નાઇટ્રેટ એની ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા કરવાની તો આપણે શું મળશે PbO લેફ્ટ ઓક્સાઇડ અને નાઇટ્રોજન સ્વરૂપે કે NO2 બાદ રિલીઝ થશે અને ઓક્સિજન ગેસ મળશે ત્યાર પછી આપણે સમીકરણને સંતુલિત કરશું તો અહીં લેડના કેટલા અણુ છે એક અણુ છે તો અહીંયા પણ લેડનો એક અણુ છે હવે અહીં નાઇટ્રોજનનો કેટલા અણુ છે બે અણુ છે તો અહીં નાઇટ્રોજનના એક અણુ છે તો હવે આપણે બે અણુ અહીંયા કેટલા વડે ગુણશો બે વડે ગુણશો તો અહીં નાઇટ્રોજનના બે અણુ થઈ ગયા અને સામે નિપજમાં પણ બે અણુ થઈ ગયા ત્યાર પછી ઓક્સિજનના કેટલા અણુ થાય ત્રણ દુને છ તો સામે જો એક અહીંયા ચાર અહીંયા બે દુને ચાર અને બે છ તો સાત અણુ થઈ ગયા તો અહીંયા પણ બે વડે ગુણશો તો સામે પણ કેટલા થશે ત્રણ દુને છ ને છ દુને બાર અણુ થયા તો અહીંયા પણ કેટલા વડે ગુણશો ચાર વડે ગુણશો તો ચાર દુને આઠ આઠ ને બે દસ દસ ને બે બાર અહીંયા બે વડે ગુણશો એટલે કે ઓક્સિજન ના બે અણુ એટલે કે ઓક્સિજન ના કેટલા અણુ થઈ ગયા બાર અણુ થઈ ગયા નાઇટ્રોજન ના અહીંયા બે અણુ તો બે અણુ અહીંયા બે અણુ ચાર બે દુને ચાર તો નાઇટ્રોજન ના પણ ચાર અણુ થઈ ગયા લેટના બે અણુ છે પ્રક્રિયામાં તો સામે નિપજમાં પણ બે અણુ થઈ ગયા એટલે કે આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું ત્યાર પછીનો ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે ઉષ્મીય અસર ઉષ્માને કારણે વિઘટન થતું વિઘટનની પ્રક્રિયા હવે વિદ્યુતના કારણે તો શું કરવાનું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્લાસ્ટિકનો કપ લેવાનો છે એની નીચે બે છિદ્રો કરવાના છે છિદ્રોમાં બે રબરના બૂચ મારવાના છે જેમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્યાર પછી એમાં બે કાર્બનના અથવા તો ગ્રેફાઇટના સળિયા પસાર કરવાના છે કપની અંદર પછી શું કરવાનું છે કે બંને સળિયાને એક 6 વોલ્ટની વીજકોષ સાથે બંનેને જોડવાના છે અને સ્વિચ મૂકવાની છે ત્યાર પછી શું કરશું વિદ્યાર્થી મિત્રો જે બે ગ્રેફાઇટના સળિયા છે એને પાણી કપમાં પાણી ભરવાનું છે કે જે બે ગ્રેફાઇટના સળિયા છે એ આપણા પાણીમાં ડૂબી જવા જોઈએ ત્યાં સુધી ત્યાર પછી શું કરવાનું છે કે બે કસનળીઓ લેવાની છે એમાં પાણી ભરી પાણી ભરેલી અને બે બંને કસનળીઓને શું કરવાની છે બંને ગ્રેફાઇટના સળિયાને ઊંધી ઢાંકી દેવાની છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 6 વોલ્ટની બેટરી આપણે જોઈડી છે એનાથી આપણે એને પાવર દેવાનો સ્વિચ ઓન કરશું સ્વિચ ઓન કરશું એટલે કે શું થશે 6 વોલ્ટની બેટરીમાંથી ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થશે બંને ગ્રેફાઇટના સળિયામાં અને ઇલેક્ટ્રોનના કારણે અથવા તો એની એનર્જીના કારણે પાણી ગરમ થશે અને પાણી ગરમ થવાના કારણે શું થશે H2O નું શું થશે H2 અને O2 છૂટા પડશે કારણ કે સમીકરણમાં જોઈએ H2O ની પ્રક્રિયા થશે વિદ્યુતના હાજરીમાં તો શું થશે H2 વાયુ અને પ્લસ O2 તો હવે સમીકરણને બેલેન્સ કરશું તો H2 ના બે અણુ તો H2 ના બે અણુ ઓક્સિજનના એક અણુ છે તો અહીં ઓક્સિજનના બે અણુ છે તો અહીં બે વડે ગુણો તો અહીં કેટલા થાય બે દુને ચાર તો આ પણ બે અણુ થશે કે જ્યારે પાણીના બે મોલ લઈએ ત્યારે હાઇડ્રોજનના કેટલા મોલ છૂટા પડે છે બે મોલ છૂટા પડે છે ઓક્સિજનના એક મોલ છૂટા પડે છે તેથી તમે જોઈશો કે કસનળીમાં એકમાં વધારે થઈ ગયા અને બંનેના સ્તર એટલે કે બંનેના સ્તરમાં કંઈક તમને ડિફરન્સ જોવા મળશે એટલે કે ઓક્સિજન આપણે ઓછો છૂટો પડશે અને હાઇડ્રોજન આપણે બે મોલ છે એટલે કે વધુ છૂટો પડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આકૃતિ એટલે કે મુદ્દાસર હવે સમજીએ આકૃતિ સહિત તો એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે બે છિદ્રો કરો અને આ છિદ્રોમાં રબર બૂચ લગાવો કે જેમ કે આપણે આકૃતિમાં જોયું એક પ્લાસ્ટિકનો કપ લીધો ત્યાર પછી એની છેડા અથવા તો એની તળિયે શું કર્યા છે બે છિદ્રો કર્યા છે ત્યાર પછી આગળ જોઈએ કે આ રબર બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરવાના છે તો આપણે બે ગ્રેફાઇટના સળિયા અથવા તો કાર્બનના સળિયા બે દાખલ કર્યા છે તો હવે આગળ જોઈએ કે વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુત કોષ સાથે જોડો કે જો આપણે આકૃતિમાં જોયું કે આ બે ગ્રેફાઇટના સળિયા છે એને 6 વોલ્ટની વીજ કોષ સાથે જોડ્યા છે કે જે કેથોડ છે અણુ ઈ માઇનસ છે અને એનોડ છે ઈ પ્લસ છે પોઝિટિવ છે એટલે કે જે બેટરીના ધ્રુવો છે કે એનોડ ધ્રુવ અને કેથોડ ધ્રુવ તો હવે આગળ કે વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો કે આપણે ગ્રેફાઇટના સળિયા મૂક્યા પછી આપણે શું કર્યું હતું કપમાં પાણી ભર્યું હતું હવે પાણી ભરેલી બે કસનળીઓ લો અને તેના કાર્બનના બે વિદ્યુત ધ્રુવોને પર ઊંધી ફોટો કે જે આ બે ગ્રેફાઇટના સળિયા છે એમાં બે આપણે કસનળી લીધી બંને પાણીથી ભરેલી હતી એને ઊંધી ઢાંકી છે જેમ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ધ્રુવો પસાર કરી અને ચાલુ કરી અને સમગ્ર ઉપકરણને થોડી વાર માટે ખલેલ પહોંચાડ્યા વગર સિવાય ઢાંકી મૂકો કે જે આપણે બે બેટરી છે એને સ્વિચ ઓન કર્યું અને બંને ધ્રુવો કે બંને વિદ્યુત ધ્રુવોને આપણે વિદ્યુત આપ્યું અને વિદ્યુત આપશું એટલે
જે વિદ્યુત આપ્યા પછી એટલે કે સ્વિચ ઓન કર્યા પછી શું કરવાનું છે આખા ઉપકરણને થોડીવાર ખલેલ પહોંચાડ્યા વગર એમ ચાલુ રાખવાનું છે હવે નેક્સ્ટ મુદ્દો જોઈએ કે તમને બંને વિદ્યુત કોષો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે કે જ્યારે આપણે વીજકોષમાંથી વિદ્યુત પસાર કરશું એટલે કે શું થશે કે વેપરના સળિયા એટલે કે કસનળીઓમાં આપણે પરપોટા થતા દેખાશે ત્યાર પછી કે બંને કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય છે ત્યારે સાવધાનીપૂર્વક કસનળીને દૂર કરો કે જ્યારે આપણે એનર્જી લઈએ કે વિદ્યુત લઈએ ત્યારે આ બંને પરપોટા દેખાશે એ પરપોટા કસનળીમાં જ્યાં સુધી સાવધાનીપૂર્વક કે આખી કસનળી જ્યાં સુધી પરપોટા અથવા તો વાયુથી ભરાઈ જાય ત્યાં પછી સાવધાનીપૂર્વક બંધ કરી દેવાના અને સાવધાનીપૂર્વક એને કાઢીને દૂર કરવાની છે પછી પ્રત્યેક કસનળીમાં કયો વાયુ હાજર હશે તે ચકાસો કારણ કે આપણે એનર્જી આપી તો બંનેમાં કંઈક વાયુ થશે કારણ કે બંને વાયુ રિલીઝ થશે કે જ્યારે આપણે આકૃતિવાળા સમીકરણમાં જોયું કે જ્યારે બે મોલ પાણીના અણુને આપણે વિઘટન કરીએ છીએ વિદ્યુત દ્વારા તો બે મોલ હાઇડ્રોજન થાય છે અને ઓટો કેટલા થઈ જાય ઓક્સિજન એક મોલ ત્યારે આપણે આકૃતિમાં જોઈએ બંને સ્તર ઓછા અથવા તો વધતા પ્રમાણમાં દેખાશે તો તમને દેખાશે કે જે ઓછા પ્રમાણમાં છે એ હંમેશા શું હશે ઓક્સિજન હશે કારણ કે ઓક્સિજન આપણે એક મોલ મળે છે જ્યારે હાઇડ્રોજનના કેટલા મોલ મળે છે બે મોલ મળે છે એટલે કે એમાં વધુ વાયુ ઉત્પન્ન થશે પહેલા તો આપણે ઉષ્મીય અસર ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા જોઈ ત્યાર પછી આપણે વિદ્યુતીય વિઘટનની પ્રક્રિયા જોઈ હવે સૂર્ય પ્રકાશની હાજરીમાં વિઘટનની પ્રક્રિયા જોઈ તો શું કરશો સૌપ્રથમ તો એક પોર્સેલિન ડિશ અથવા તો ચાઇના ડિશ લેવાની છે અને ચાઇના ડિશમાં શું લેવાનું છે સિલ્વર ક્લોરાઇડ તો સિલ્વર ચાઇના ડિશમાં સિલ્વર ક્લોરાઇડ લે અને સૂર્ય પ્રકાશની હાજરીમાં રાખવાનું છે થોડા સમય સૂર્ય પ્રકાશની હાજરીમાં રાખશો તે પેલા કે સિલ્વર ક્લોરાઇડ નાખો ત્યારે તમારે શું કરવાનું છે સિલ્વર ક્લોરાઇડ નો રંગ નોંધવાનો છે તો સિલ્વર ક્લોરાઇડ નો રંગ કેવો હશે સફેદ કલરનો હવે એને સૂર્ય પ્રકાશની હાજરીમાં થોડો સમય રાખવાનો છે અને થોડા સમય પછી પાછું અવલોકન કરવાનું છે તો પાછું અવલોકન કરશો તો શું થશે કે સિલ્વર ક્લોરાઇડમાં એજીસીએલ એમાં સીએલ શું થશે ઉડી જશે અને પાછળ સિલ્વર રહેશે અને એ સિલ્વરનો રંગ તમારે નોંધવાનો છે હવે આપણે મુદ્રા સ્વરૂપ જોઈએ કે એક ચાઇના ડિશ લેવાની છે એમાં પોર્સેલિન અથવા ચાઇના ડિશ અથવા પોર્સેલિન એમાં 2 ગ્રામ શું લેવાનું છે સિલ્વર ક્લોરાઇડ કે જે આકૃતિમાં આપણે લીધું એક પોર્સેલિન ડિશ લીધી છે અને એમાં સિલ્વર ક્લોરાઇડ લીધો છે ત્યાર પછી શું કરવાનું કે તમને કીધું એમ કે સિલ્વર ક્લોરાઇડ નો રંગ નોંધવાનો છે ત્યાર પછી થોડીવાર માટે ચાઇના ડિશને સૂર્ય પ્રકાશની હાજરીમાં રાખવાનું છે કે તમે આ આકૃતિમાં જોયું કે આપણે સૂર્ય પ્રકાશની હાજરીમાં રાખ્યું અને ત્યાર પછી શું કરવાનું છે થોડા સમય સૂર્ય પ્રકાશની હાજરીમાં રાખશો અને પાછો આપણે શું કરવાનું છે રંગ નોંધવાનો છે કે તમને જે રંગ નોંધ્યો હતો તો એ કેવો રંગ હશે કે જે સિલ્વર રાખોડી રંગનો થઈ ગયો છે અને જે ક્લોરિન છે ક્લોરિન ઉડી ગયો છે ત્યાર પછી આપણે એની સમીકરણ જોઈએ કે AgCl કે સિલ્વર ક્લોરાઇડ અને સૂર્ય પ્રકાશની હાજરીમાં એટલે કે શું થશે Ag + Cl2 હવે સમીકરણને આપણે સંકલિત કરીએ તો અહીંયા Ag ના કેટલા અણુ છે પ્રક્રિયકમાં એક અણુ છે તો અહીંયા પણ એક અણુ છે જ્યારે ક્લોરિનનો પ્રક્રિયકમાં કેટલા અણુ છે એક અણુ છે નિપજ પર અણુ કેટલા છે બે છે તો આપણે અહીંયા બે વડે ગુણશું એટલે ક્લોરિનના બે અણુ થઈ ગયા તો સામે પણ ક્લોરિનના બે અણુ થઈ ગયા તો જો પ્રક્રિયકમાં પાછા Ag ના બે અણુ થઈ ગયા તો નિપજમાં આપણે કેટલા અણુ છે એક અણુ છે તો અહીંયા પણ આપણે બે વડે ગુણશું એટલે કે આપણું સમીકરણ સંતુલિત કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ સુપર એકેડમીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો